નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રનો અન્ય સામાજિક વિજ્ઞાનો સાથેનો સંબંધ તો કે એક સમાજશાસ્ત્રનો માનવશાસ્ત્ર સાથેનો સંબંધ તો કે માનવશાસ્ત્ર માનવીનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે, એટલે કે માનવશાસ્ત્ર છે માનવીનો અભ્યાસ કરનારું એક વિજ્ઞાન છે, જ્યારે સમાજશાસ્ત્ર છે સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. તો સમાજશાસ્ત્ર છે સમાજના જે વૈજ્ઞાનિક પાસાઓ છે એનો અભ્યાસ કરતું જોવા મળે છે. માનવશાસ્ત્ર માનવીના આરંભથી લઈને સાંપ્રત જીવન સુધીના શારીરિક, સાંસ્કૃતિક અને પુરાતત્વીય પાસાને સમજવાનો પ્રયત્ન કરે છે. એટલે કે માનવશાસ્ત્ર છે માનવીની જે શરૂઆત થઈ ત્યારથી લઈ એના જીવનના અંત સુધીના શારીરિક આધારો છે, એના સાંસ્કૃતિક પાસાઓ છે, એના પુરાતત્વીય પાસાઓ છે એને સમજવાનો પ્રયત્ન કરે છે. આ રીતે માનવશાસ્ત્રને પણ ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. એક શારીરિક માનવશાસ્ત્ર, બે સાંસ્કૃતિક માનવશાસ્ત્ર અને ત્રણ પુરાતત્વીય માનવશાસ્ત્ર. શારીરિક માનવશાસ્ત્ર શરીરની રચના, તેના જુદા જુદા શારીરિક લક્ષણો, માનવીની જુદી જુદી જાતિઓ અને આ જાતિઓ એકબીજાથી કઈ રીતે જુદી પડે છે તેનો અભ્યાસ કરે છે. એટલે કે શારીરિક માનવશાસ્ત્ર છે એ માનવીય શરીરની રચના છે, તેના જુદા જુદા શારીરિક લક્ષણો છે, માનવીની જુદી જુદી જાતિઓ છે અને આ જાતિઓ એકબીજાથી કઈ રીતે જુદી પડે છે તેનો અભ્યાસ કરે છે. સાંસ્કૃતિક માનવશાસ્ત્ર આદિ માનવના આચારો, રૂઢિઓ, જીવનશૈલીઓ, તેની સામાજિક સંસ્થાઓ વગેરેનો અભ્યાસ કરે છે. જ્યારે સાંસ્કૃતિક માનવશાસ્ત્ર છે એ આદિ માનવના આચારો છે, રૂઢિઓ છે, જીવનશૈલી છે, તેની સામાજિક સંસ્થાઓ છે વગેરેનો અભ્યાસ કરે છે. જ્યારે પુરાતત્વીય માનવશાસ્ત્રો સંશોધન દરમિયાન પ્રાપ્ત થયેલા અવશેષોના આધારે પુરાતન સંસ્કૃતિના ઉદ્ભવ અને તેના વિકાસનો અભ્યાસ કરે છે. જ્યારે પુરાતત્વીય માનવશાસ્ત્ર છે એ સંશોધન દરમિયાન પ્રાપ્ત થયેલા અવશેષોના આધારે પુરાતન સંસ્કૃતિના ઉદ્ભવ અને તેના વિકાસનો અભ્યાસ કરે છે. એક રીતે જોઈએ તો માનવશાસ્ત્ર સમાજશાસ્ત્રના અભ્યાસની પૂર્વ તૈયારીનો તબક્કો છે. એટલે કે એક રીતે જોઈએ તો માનવશાસ્ત્ર છે સમાજશાસ્ત્રના અભ્યાસની પૂર્વ તૈયારીનો તબક્કો રહેલો જોવા મળે છે. વળી માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વચ્ચેની ભેદરેખા ખૂબ જ પાતળી છે. એટલે કે માનવશાસ્ત્ર છે અને સમાજશાસ્ત્ર છે એ બંને વચ્ચેની ભેદરેખા છે ખૂબ જ પાતળી રહેલી જોવા મળે છે. બંનેના પદ્ધતિશાસ્ત્ર અને દ્રષ્ટિકોણમાં પણ તફાવત હોવા છતાં આ બંને વિજ્ઞાનો પરસ્પર અવલંબી છે. એટલે કે બંનેની જે પદ્ધતિશાસ્ત્ર છે, દ્રષ્ટિકોણ છે, એમાં તફાવત હોવા છતાં આ બંને વિજ્ઞાનો છે પરસ્પર અવલંબી રહેલા જોવા મળે છે. માનવશાસ્ત્ર શારીરિક લક્ષણો અને સંસ્કૃતિને સમજવાનો પ્રયત્ન કરે છે, જ્યારે સમાજશાસ્ત્રનું અભ્યાસ કેન્દ્રબિંદુ માનવ સમાજ અને સામાજિક સંબંધો છે. એટલે કે માનવશાસ્ત્ર છે શારીરિક લક્ષણો અને સંસ્કૃતિને સમજવાનો પ્રયત્ન કરે છે, જ્યારે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ માનવ સમાજ અને સામાજિક સંબંધો છે. આમ જો માનવ સમાજ અને સામાજિક સંબંધોને સમજવા હોય તો સંસ્કૃતિની સમજ મેળવવી આવશ્યક છે. એટલે કે માનવ સમાજ અને સામાજિક સંબંધોને સમજવા હોય તો સંસ્કૃતિની સમજ મેળવવી ખૂબ જ આવશ્યક રહેલી જોવા મળે છે. આથી માનવશાસ્ત્રના અભ્યાસ વિના સમાજશાસ્ત્રનો અભ્યાસ અધૂરો છે. એટલે કે પહેલાં માનવશાસ્ત્રનો અભ્યાસ થઈ શકે, પછી સમાજશાસ્ત્રનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. બંને પારસ્પરિક રીતે સંકળાયેલા જોવા. દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમે વિડીયો જોઈ રહ્યા છો તો એ વિડીયોની નીચે આપેલ સબસ્ક્રાઇબ ઉપર તમે સબસ્ક્રાઇબ કરો કે જેથી મારા આવનાર તમામ વિડીયો છે તમને મળી શકે. અને જે મારા વિદ્યાર્થીઓ છે એ તો સબસ્ક્રાઇબ કરશે એટલે કે એની નોંધ પણ મને મળી જશે કે એટલા વિદ્યાર્થીઓ છે મારા વિડીયો જોઈ રહ્યા છે. માટે તો કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ કરી દરેક વિડીયો છે એક લાઇક બટન દબાવવાનું. મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એટલે કે મનોવિજ્ઞાન છે વ્યક્તિના વર્તનો શું છે એનો અભ્યાસ કરતું એક શાસ્ત્ર છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન સમાજ અને જૂથમાં રહેતી વ્યક્તિના વર્તનો અથવા વ્યક્તિનો તેના જૂથ જીવન, જૂથના ધોરણો, મૂલ્યો, ધ્યેયો વગેરેના સંદર્ભમાં અભ્યાસ કરે છે. એટલે કે મનોવિજ્ઞાન છે એ જૂથમાં રહેતી વ્યક્તિના વર્તનો છે અથવા વ્યક્તિનો તેના જૂથ, જૂથના ધોરણો, મૂલ્યો, ધ્યેયો વગેરેનો અભ્યાસના સંદર્ભમાં અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્ર સમાજનો અભ્યાસ કરે છે, તે જુદા જુદા જૂથોની રચના અને કાર્યો તપાસે છે. એટલે કે સમાજશાસ્ત્ર છે સમાજનો અભ્યાસ કરે છે, તે જુદા જુદા જૂથો છે એની રચના છે, એના કાર્યો છે તપાસથી જોવા મળે છે. જુદા જુદા જૂથો વચ્ચેના પારસ્પરિક સંબંધો, સમાજમાં આવતું પરિવર્તન વગેરેનો અભ્યાસ કરે છે. એટલે કે જુદા જુદા જૂથો વચ્ચેના એના પારસ્પરિક સંબંધો શું છે, સમાજમાં આવતું પરિવર્તન વગેરેનો અભ્યાસ કરતા જોવા મળે છે. મનોવિજ્ઞાન વ્યક્તિનો અભ્યાસ કરે છે અને સમાજશાસ્ત્ર સમાજ કે જૂથનો અભ્યાસ કરે છે. એટલે કે મનોવિજ્ઞાન વ્યક્તિનો અભ્યાસ કરે છે, જ્યારે સમાજશાસ્ત્ર સમાજ અને જૂથનો અભ્યાસ કરતી જોવા મળે છે. બંને વિજ્ઞાનો
વચ્ચે તફાવત અને પરસ્પરાવલંબન પણ જોવા મળે છે. એટલે કે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વચ્ચે તફાવત અને પરસ્પરાવલંબન પણ જોઈ શકીએ છીએ. મનોવિજ્ઞાન વ્યક્તિના સંગઠિત થયેલા વર્તન, તેના શારીરિક, માનસિક અને વ્યક્તિગત અનુભવોની સંયુક્ત અસર દ્વારા ઘડાયેલા વર્તનનો અભ્યાસ કરે છે. એટલે કે મનોવિજ્ઞાન છે વ્યક્તિના સંગઠિત થયેલા વર્તન છે, તેના શારીરિક, માનસિક અને વ્યક્તિગત અનુભવોની સંયુક્ત અસર દ્વારા ઘડાયેલા વર્તનનો અભ્યાસ કરે છે. વ્યક્તિ, સમાજ અને જૂથ એકબીજા સાથે સંકળાયેલા છે, આથી તેમનો અભ્યાસ કરવા કરતા મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર પરસ્પર સંબંધ ધરાવે છે. એટલે કે વ્યક્તિ છે, સમાજ છે, જૂથ છે, એકબીજા સાથે સંકળાયેલા છે, આથી તેમનો અભ્યાસ કરતા મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર પરસ્પર સંબંધ ધરાવે છે. આ બંને સામાજિક વિજ્ઞાનો એકબીજા પાસેથી માહિતીની આપ લે કરે છે. સમાજશાસ્ત્ર વ્યક્તિત્વ વગેરેના અભ્યાસમાં મનોવિજ્ઞાન પાસેથી માહિતી મેળવે છે, જ્યારે મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનને સમજવા જૂથને ધ્યાનમાં રાખે છે. આથી જૂથ અંગેની માહિતી તે સમાજશાસ્ત્ર પાસેથી મેળવે છે. સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન સમાજલક્ષી મનોવિજ્ઞાન ક્ષેત્રમાં ગાઢ રીતે સંકળાયેલા છે. આ ઉપરાંત કેટલાક અન્ય અભ્યાસ પ્રશ્નો જેવા કે વલણો, લોકમત, ટોળું વગેરેના અભ્યાસમાં બંને સામાજિક વિજ્ઞાનો વચ્ચે કોઈ તફાવત રહેતો નથી હોતો.